સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે તપાસ કરવા માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી છે જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ વીએસ સિરપુરકર કરશે આ પંચ આગામી છ મહિનામાં પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સોંપશે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ અદાલત આગામી આદેશ સુધી કોઈ અન્ય અદાલત અથવા પ્રાધિકરણ આ મામલે કોઈ પૂછપરછ કરશે નહીં સુપ્રીમ કોર્ટમાં આજે હૈદરાબાદમાં પશુ ચિકિત્સકનો સામૂહિક બળાત્કાર અને હત્યા કેસમાં ચારે આરોપીઓ પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા તે સંબંધમાં મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે એ કહ્યું હતું કે આ કેસમાં સ્વતંત્ર તપાસ થવી જોઈએ કે પોલીસ સાથેની અથડામણમાં કસૂરવારો માર્યા ગયા છે કે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે ખંડપીઠે હૈદરાબાદના કેસમાં સ્વતંત્ર તપાસની પીઆઈએલ સૂચિબદ્ધ કરી છે દરમિયાન નાગરિકતા સુધારા બિલ સામે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરીને દાદ માંગી છે કે બિલની જોગવાઈમાં અનુચ્છેદ ચૌદનું ઉલ્લંઘન છે ધર્મને આધારે વર્ગીકરણ અયોગ્ય છીએ